રાજકોટમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। ગીતાબા જાડેજાએ મુખ્યમંત્રીને રાહત ફંડમાંથી સહાય આપવા માટે પત્ર લખ્યો હતો, ત્યારે ધૈર્યરાજસિંહ જાડેજાને ઇન્જેક્શન માટે રાહત ફંડમાંથી સહાય આપવા માટે પત્ર લખવામાં આવ્યો હતો। ઇન્જેક્શન માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી ધૈર્યરાજસિંહને રાહત ફંડમાંથી સહાય આપવા માટે રજૂઆત કરી હતી। પર જ્ઞાતિ જાતિનો ભેદભાવ વગર એક બાળકની જિંદગીને બચાવવા માટે આપણે સૌ સાથે મળી અને આ બાળકને આપણે એના માટે જીવન બચી જાય એ માટે આપણે સહાયરૂપ બનવા હું સર્વ લોકોની અને સરકારશ્રીને નમ્ર અપીલ કરું છું હૃદયપૂર્વક। આજે મેં પણ આ બાળક માટે 51,000 રૂપિયાનું ચેક આપ્યો છે એના ખાતામાં અને મારા બંને દીકરીઓ પણ 11,000 રૂપિયા એમની બચતમાંથી બે દીકરીઓએ પણ આ બાળકની દવા માટે ફૂલને ફૂલની ભાખરી ડોનેટ કર્યું છે અને આજે જ્યોતિરાદિત્ય સિંહ પણ મારા સુપુત્ર કહેતા હતા એ પણ ગોંડલમાં એક મિટિંગ કરી અને એ પણ આ બાળકની દવા માટે બનતા પ્રયાસો કરશે અને લોકો પણ કરે એવી લોકોને મારી નમ્ર અપીલ છે હૃદયપૂર્વક। કોઈ પણ જ્ઞાતિનો બાળક હોય પણ આવી પરિસ્થિતિમાં હોય ત્યારે આપણે એને મદદરૂપ બનવું એ આપણા સૌની નૈતિક ફરજ છે।